હેલો સ્ટુડન્ટ નવેમ્બર બે પ્રશ્ન સોલ્યુશન અજયની નીચેની માહિતી પરથી આકારની વર્ષ બે હાજર ઓગણીસ વીસ માટે કરમુક્ત અને કરપાત્ર મૂડી નફો શોધો બરાબર છે તો મૂડી નફાના ચેપ્ટર દાખલો પૂછાયો છે ચૌદ માર્ક્સમાં તો જોઈએ કઈ કઈ મિલકતો આપેલી છે તો એક આપેલું છે સવિરાત જે એક બે હજાર છમાં માં ખરીદ્યું છે ખરીદ કિંમત આપેલી છે વેચાણ પેઢીમાં હિસ્સો એ બે હજાર ત્રણ માં ખરીદ્યો છે ખરીદ કિંમત અને વેચાણ કિંમત આપેલી છે યા તમે પેઢીમાં હિસ્સો એ પણ ખરીદ વેચાણ થઈ શકે છે પેઢીમાં હિસ્સો એટલે કે કોઈ ભાગીદાર પેઢીમાં ભાગીદાર તરીકે જોડાયેલો હોય હવે ધારો કે એને ભાગીદાર પેઢીમાંથી નીકળી જવું હોય

ભાગ મળે છે એ હિસ્સો કોને વેચી દેશે પાસે અમુક રકમ લઈ લેશે એટલે હવે સી ની જગ્યા પર કયો ભાગીદાર પેઢીનો હિસ્સો પણ વેચી શકે છે ત્યાર પછી શેર બજારમાં નોંધાયેલા શેર એ ખરીદ્યા છે અને વેચાણ તારીખ બંને આપેલી છે એના પછી ડિબેન્ચર્સ છે અંગત કોમ્પ્યુટર તો તમને યાદ જ છે અંગત કોમ્પ્યુટર હોય કે અંગત મોટર કાર હોય એ મૂડી મિલકત નથી એની કોઈ ગણતરી કરવામાં આવતી નથી રહેતાનું નવું મકાન એ ખરીદી આપેલું છે કે કોમન છે કે આ ખરીદ્યું હશે ડેપ ઓરિયેન્ટેડ મ્યુચ્યુઅલ ફંડના છે મ્યુચ્યુઅલ ફંડ આપેલા છે જે એક લાખો ઝવેરાત વેચ્યું છે પેઢીમાં હિસ્સો વેચ્યું છે શેર બજારમાં નોંધાયેલા શેર વેચાજ ડિબેન્ચર વેચાજ અંગત કોમ્પ્યુટર સિવાય મકાન ખરીદ્યું છે ઓકે એટલે કે આ મકાન ખરીદ્યું છે અને એ સિવાયની અન્ય મિલકતો વેચી છે તો અહીંયા તમને ખબર પડી જાય છે કે અહીંયા કઈ કલમ લાગુ પડશે તો કઈ કલમ લાગુ પડશે તો આવશે કલમ ચોપન એફ ક્યારે લાગે જ્યારે રહેતાના મકાન સિવાયની મિલકતો વેચીએ તો અહીંયા રહેતાના મકાન સિવાય તમે જે મિલકતો વેચી છે જવેરાત હિસ્સો શેર ડિબેન્ચ અને શું ખરીદે મકાન ખરીદે બરાબર છે તો આવી સિચ્યુએશનમાં કઈ કલમ લાગે કલમ ચોપન એફ બીજું એ પણ સમજાવી સૌથી છેલ્લે એની ગણતરી આપણે લાસ્ટ કરીએ છીએ ઉપરો તમામ મિલકતો રહેતાના મકાન સિવાય એકત્રીસ બાર અઢારના રોજ વેચી એક ચાર બે હજાર એક ના રોજ જયેરાતની વ્યાજબી બજાર કિંમત આપેલી છે ડેપ ઓરિયન્ટેડ મ્યુચ્યુઅલ ફંડના યુનિટ બારોબાર ટ્રાન્સફર થયેલા છે બારોબાર ટ્રાન્સફર એટલે કે એમાં કલમ સોરી એસટી લાગુ પડે છે સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ પરંતુ એ ટેક્સ હવે કોર્ષમાંથી નીકળી ગયો છે એટલે એકચુઅલી ટેક્સમાંથી ટેક્સેશનમાંથી જ એ ટેક્સની કલમ નીકળી ગઈ છે એટલે આની કોઈ ઇફેક્ટ આવવાની નથી બરાબર છે આ એસટીટી સાથે સંકળાયેલો પોઈન્ટ છે અને એસટીટી જે ટેક્સની કલમ છે એ ટેક્સેશનમાંથી માંથી નીકળી ગઈ છે એટલે હવે એની કોઈ ઇફેક્ટ આવવાની નથી ત્યાર પછી સૂચકાંક આપેલા છે અલગ અલગ વર્ષના બે હજાર એક બે થી લઈને બે હજાર સોળ સત્તર સુધીના દરેક વર્ષના સૂચકાંક આપેલા છે તો આપણે જે જે વસ્તુ જે જે મિલકતો વેચી છે ગણતરી કરી નાખીએ બરાબર છે તો ઓલમોસ્ટ બધી કમ્પ્લીટ રાખી છે તમને બધી ગણતરી હું સમજાવી દઉં છું જેથી કરીને આપણે શોર્ટમાં વિડીયો કવર કરી શકે ઓછા સમયમાં વિડીયો કમ્પ્લીટ થઈ જાય અને તમારો પેપર પણ સોલ્વ થઈ જાય બરાબર છે કારણ કે જે ગણતરીના પોઈન્ટ રેગ્યુલર વિડીયોમાં બધા ડિટેલમાં સમજાવેલા છે એ જ પોઈન્ટ છે કોઈ ટ્વીસ પોઈન્ટ આમાં એટલો ખાસ નથી તો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલી ગણતી આપણે શરૂ કરીશું તો વેચાણ કિંમત એક વેચાણ ખર્ચા આવે ને પડતર બે વસ્તુ આવે વેચાણ ખર્ચામાં એ પણ નથી તો દેશ સુધારી પડતરમાં તો કેટલા રૂપિયામાં ખરીદ્યું છે તો એ છે બે લાખ પચાસ હજારમાં ક્યારે બે હજાર સોરી ચાર લાખ ત્યાંસી હજાર નવસો માં બે હજાર ને છ માં હવે બજાર કિંમત પણ મૂડી મિલકત એક ચાર બે હાજર એક પહેલા ખરીદવામાં આવે કોઈ પણ મૂડી મિલકત એક ચાર બે એક પહેલા ખરીદવામાં આવે ત્યારે તમારે જે ખરીદ કિંમત હોય તે અને એક ચાર બે એકની વ્યાજબી બજાર કિંમત બંનેને સરખાવીશું બરાબર છે તો પ્રોપર્ટી એક ચાર બે હજાર એક પહેલા ખરીદી હોય કરીને કોઈ ઇફેક્ટ આવવાની નથી બરાબર છે ઘણીવાર દાખલામાં આપી રહી છે કન્ફ્યુઝ કરવા માટે તો ખાસ યાદ રાખજો વ્યાજબી બજાર કિંમત સાથે આપણે સરખાવતા ત્યારે વિડીયોમાં રેગ્યુલરમાં સમજાવ્યું છે ડિટેલમાં કે જ્યારે કોઈ પણ પ્રોપર્ટી એક ચાર બે હજાર એક પહેલા ખરીદી હોય ત્યારે જ આપણે ખરીદ કિંમત અને એક ચાર બે હજાર એકની સરખાવાની અહીંયા તો હાજર માં ખરીદી કરી છે પાછલું વર્ષ આપણું છે ઓગણીસ વીસ છે તો પાછલું વર્ષ આપણું અઢાર ઓગણીસ તો અઢાર ઓગણીસ નો સૂચકાંક તમે જુઓ તો એ આપેલો છે બસો એટલે ચાર લાખ ત્યાંસી હજાર નવસો પંદર બસો એસી છેદમાં શું આવશે ખરીદીના વર્ષ નું ખરીદી ક્યારે કરી છે એક એક છ માં હવે એક એક છ એટલે કયું વર્ષ કહેવાય તો વર્ષમાં જયારે આઈટી આપે તો ધ્યાન રાખજો જો ઘણીવાર ઉટાવરમાં ભૂલ થઈ જાય છે એક એક છ તો કયો આવે કાં તો પાંચ છ આવે કા તો છ સાત આવે તો હવે કયું આવશે પાંચ છ આવશે કારણ કે પાંચ છ એટલે ક્યારે પૂરું થાય પાંચ છ એટલે એકત્રીસ ત્રણ છ એ પૂરું થઈ જાય પાંચ છ એક ચાર પાંચ એક એકવીસ ત્રણ છ આપણું એક એક છ છે એટલે અઠાવન સત્યાસી આવ્યું એમાંથી માઇનસ કરીશું જે આવશે આપણે લાંબા ગાળાનો મૂડી નફો બરાબર છે એ જ રીતે પેઢીમાં હિસ્સો ની સેમ ટુ સેમ એજ રીતે કરીશું તેની વેચાણ કિંમત આપેલી છે બાર લાખ રૂપિયાની વેચાણ કિંમત છે એક બે બે હજાર ત્રણ તો એક બે બે હાજર ત્રણ તો એ કેમ આવશે બે હજાર બે તોનમાં આવશે કારણ કે બે તોન એટલે એકત્રીસ તો પૂરું થઈ જાય માર્ચ ત્રણ માં પૂરું થઈને આ ફેબ્રુઆરી છે એટલે એકસો પાંચ આવશે છેદમાં એટલે આ દાખલો છે સિમ્પલ પણ એક નાના નાના માઇનર પોઈન્ટ છે જેમાં સ્ટુડન્ટ ભૂલ કરી વેસે છે બીજું એક પોઈન્ટ છે કે તમે કરો તો બધા પોઈન્ટમાં પોઈન્ટમાં આવે 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 છે છે આ આ પણ પણ તો ગણેશ વિદ્યાર્થીઓ વિચારે કે પોઈન્ટમાં આવે છે એટલે મારી ભૂલ હશે એવું જરૂર નથી જોબ પોઈન્ટમાં પણ આવી શકે છે પોસિબિલિટી છે આ તમે જો પેપરનો દાખલો લાસ્ટ યરનો એમાં તમે બંને ઝવેરાત અને પેઢીમાં હિસાબ બંને ગણરી કરો બંને જોબ પોઈન્ટમાં જાય છે તો પોઈન્ટમાં પોસિબિલિટી છે માઇનસ કરીશું બાર આવશે તે લાંબા કાળાનો મૂડી નાખો ત્યાર પછી શેર બજારમાં નોંધાયેલા શેર ઓકે તો એની વેચાણ કિંમત આપેલી છે અગિયાર લાખ બેતાલીસ હજાર વેચાણ કિંમત છે અગિયાર લાખ બેતાલીસ હજાર બાદ સુધારેલી પડતરની વાત કરીએ તો સુધારેલી પડતર તો ક્યારે ખરીદ્યું છે ઓગણીસો અઠ્ઠાણું માં હવે અહીંયા તમારે વિચારવું પડશે ઓગણીસો અઠ્ઠાણું માં એક ચાર બે હજાર એક પહેલા ખરીદીએ બરાબર એક ચાર બે હજાર પહેલાની ખરીદી હોય તો આપણે શું કરીશું એની ખરીદ કિંમત અને એક ચાર બે હજાર એકની વ્યાજબી બેમાંથી જે વધુ હોય તે ધ્યાનમાં લઈશું પરંતુ દાખલામાં તમે જો એની વ્યાજબી બજાર કિંમત આપી જ નથી નથી આપી તો પછી આજ રકમ ધ્યાનમાં લઈશું એટલે કે નેવ હજાર તો નેવ હજાર ગુણ્યા બસો એસી અને આવી સિચ્યુએશનમાં સૂચકાંક કેટલો આવે જ આવે તમે જયારે સરખાવો ને એક ચાર બે હજાર એક પહેલા ખરીદી હશે અને સૂચકાંક હંમેશા જ આવે રેગ્યુલરમાં સમજાવેલું છે બે બાઉન તમે માઇનસ કરશો જે આવે તે લાંબા ગાળાનો મૂડી નફો ત્યાર પછી છે શેર બજારમાં નોંધાયેલા એની વેચાણ કિંમત છે ત્રણ લાખ નેવ હજાર બાળક ખાસ કબાતમાં વેચાણ ખર્ચા તો છે નહીં ત્યાર પછી સુધારી પડતર તો યાદ રાખજો સુધારીલી પડતર ન સુધારીની ગણતરી કરો છો ડિબેન્ચર્સ આ યાદ રાખજો ડિબેન્ચર્સ બરાબર છે એની સુધારી પડતર શોધવામાં આવતી નથી ગવર્મેન્ટ ડિબેન્ચર્સ હોય સરકારી ડિબેન્ચર હોય તો તેની સુધારેલી પડતર શોધાય બાકી ડિબેન્ચર શેર બજારમાં નોંધાયેલા હોય કે બિન નોંધાયેલા હોય કોઈ પણ પ્રકારની ડિબેન્ચર્સ હોય બરાબર છે એની સુધારેલી પડતર શોધવામાં આવતી નથી ફક્ત એક જ માપદ છે એ છે સરકારી ડિબેન્ચર હોય તો જો દાખલામાં લખેલું હોય ગુજરાત સરકારના ડિબેન્ચર મહારાષ્ટ્ર સરકારના ડિબેન્ચર તો તેની સુધારી પડતર શોધવાની ફક્ત ડિબેન્ચર્સ આપેલા છે કોઈ ગવર્મેન્ટ ડિબેન્ચર નથી તો એની સુધારી પડતર શોધવામાં આવશે નહીં ડાયરેક્ટ એની જે મૂળ પડતર છે તે જ માઇનસ કરી દેવાની તો પોઈન્ટ યાદ રાખજો ટેક્સેશન ખૂબ જ સિમ્પલ છે બસ તમને જે બેઝિક નાના નાના નિયમો છે તમારે યાદ રાખવાના છે તો એ રકમ આપણે માઇનસ કરી દઈશું બે લાખ તેર હજાર પડતર સુધારી પડતર શોધાય નહીં

ત્યાર પછી આપણે સુધાલી પડતર શોધવાની એક લાખ છોટ્ટી હજાર ખરીદ કિંમત છે હવે આમાં થોડું મિસ્ટેક છે એટલે ચેન્જ કરી છે ખરીદ તારીખ છે અઢાર બે ઓગણીસ તો અહીંયા બીજો પોઈન્ટ છે કે તમારે આની સુધાયેલી પડતર શોધવામાં આવશે નહીં એનું કારણ છે કારણ કે ખરીદી કયા વર્ષમાં છે અઢાર બે ઓગણીસ બરાબર છે અઢાર બે ઓગણીસ આપણે બે હજાર અઢાર ઓગણીસના કાઉન્ટ લખીએ છીએ બે હજાર અઢાર ઓગણીસ એ આપણું પાછલું વર્ષ છે આપણે એક ચાર અઢારથી એકત્રીસ ટોન ઓગણીસના ના વર્ષ દરમિયાન જે ટ્રાન્ઝેક્શન થાય એના વ્યવહાર લખેલા એ જ વર્ષમાં વેચાણ થયું છે સોરી ખરીદી થઈ છે ને એ જ વર્ષમાં વેચાણ છે એક જ વર્ષમાં ખરીદી અને વેચાણ થયું છે એટલે કે આ જે નફો આવ્યો છે પહેલો પોઈન્ટ એ ટૂંકા નફો કહેવાશે કારણ કે એક જ વર્ષની અંદર ખરીદી વેચાણ થયું નફો ટૂંકા અને બીજું કે એની સુધારી પડતર શોધી શકાય નહીં રેગ્યુલરમાં પણ એક દાખલામાં આ રીતનો પોઈન્ટ આવી ચૂકેલો છે એક જ વર્ષની અંદર જે વર્ષમાં આપણે હિસાબ લખીએ છીએ જે આપણું પાછલું વર્ષ છે જો પાછલા વર્ષમાં જ ખરીદીને વેચાણ થયું હોય તો તેની સુધારી પડતર શોધવામાં આવતી નથી જેની ખરીદ કિંમત છે એ એની પડતર કહેવાશે એક છૂટ ડાયરેક્ટ લખી દઈશું અને જે નફો આવશે કયો નફો કહેવાશે ટૂંકા ગાળાનો મૂડી નફો કહેવાશે જે નફો મળશે તે ટૂંકા ગાળાનો મૂડી નફો કહેવાશે હવે આપણે ટોટલ નફો લખી દઈએ તો ટૂંકા ગાળાનો તમને ખ્યાલ જ છે એનો નફો અલગ બતાવીશું અને લાંબા અલગ તે પછી આ એક લાખ સિતોતેર હજાર એ બધા નફો આપનો લાંબા ગાનો કુલ મૂડી નફો આ ટૂંકા ગાળાનો અને લાંબા ગાળાનો હવે આપણે કલમ ચોપન અપ્લાય થશે તો કલમ ચોપન હેઠળ કર મુક્તિ જે મળશે એનું સૂત્ર શું છે

કયું સૂત્ર છે કુલ નફો એમાં કયો નફો લઈશું લાંબા ગાળાનો નફો ઓગણીસ લાખ ઓગણચાલીસ હજાર બસો છેતાલીસ ગુણ્યા નવા મકાનમાં રોકેલ રકમ તો નવા મકાનમાં કેટલા રૂપિયા રોખા છે પંદર લાખ છેદમાં છેદમાં આવશે વેચેલ મિલકતોની ચોખ્ખી ઉપજ તો કઈ કઈ મિલકતો વેચી તો જો ઝવેરાટ વેચ્યા છે પેઢીમાં હિસ્સો વેચ્યો છે શેર વેચ્યા છે ડિબેન્ચર વેચ્યા છે કોમ્પ્યુટરો છે નહીં રહેતા મકાનને મ્યુચ્યુઅલ ફંડ નહીં લેવાશે કારણ કે ટૂંકા ગામ નફો છે જેનો નફો ધ્યાનમાં નહીં લઈ શકાય તો એની વેચાણ કિંમત પણ ધ્યાનમાં નહીં લેવાશે એટલે વેચાણ મિલકતની ચોખ્ખી ઉપજમાં વેચાણ કિંમત દરેકે દરેક લેવાશે કોની કોની ઝવેરાત પેઢીમાં હિસ્સો શેર ડિબેન્ચર્સ ને એમાંથી જે ખર્ચા હોય તો માઇનસ કરો ખર્ચા એક જ છે ત્રણ હજાર એ આપણે માઇનસ કરીશું તો આવશે બેતાલીસ લાખ ઓગણત્રીસ હજાર તો આપણે આ સૂત્ર મૂકી દઈશું કુલ મૂડી નફો એ છે ઓગણીસ લાખ ઓગણચાલીસ હજાર બસો છેતાલીસ ગુણ્યા નવા મકાનમાં કેટલા રૂપિયા રોકેલા છે પંદર લાખ અને વિચય મિલકરની ચોખ્ખી ઉપર એટલે ચારે ચારનો ટોટલ માઇનસ વેચાણ માઇનસ કરીશું તો બેતાલીસ લાખ ઓગણત્રીસ હજાર આવશે એટલે નફો આવશે કર મુક્ત છ લાખ સત્યાસી હજાર આઠસો ને આડત્રીસ એ માઇનસ કરીશું એટલે કર પાત્ર નફો આપનો આવશે બાર લાખ એકાવન હજાર ચારસો ને આઠ તો સિમ્પલ દાખલો છે માઇનસ વીસ પોઈન્ટ હતા એટલે વધારે ખાસ હતા નહીં તો ઇઝીલી ચૌદ ચૌદ માર્કસ આપણે મળી શકે છે હવે જોઈએ પ્રશ્નતોન ને અથવામાં બીજો જે દાખલો પૂછાયો હતો તે તો અથવામાં એક દાખલો અને થિયરી એક સાથે બે પોઈન્ટ દાખલો પૂછાયો છે રહેઠાણના દરેજોને એક દાખલો પૂછાયો અને સાથે સાથે થિયરી પૂછાય છે રજીસ્ટ્રેશનના ફાયદા જીએસટી ના રજીસ્ટ્રેશન સોરી જીએસટી રજીસ્ટ્રેશન તેના ફાયદા તો સિમ્પલ જ દાખલો છે પરંતુ આમાં પણ એક માઇનર ટ્વિસ્ટ પોઈન્ટ છે જોઈએ સી કો કોહલી ભારતીય નાગરિક છે અને ભારતીય કંપનીમાં એક પાંચ બે હજાર તરીકે કામ કરે છે નિયમિત ઇંગ્લેન્ડની મુલાકાતે જાય છેલ્લા પાંચ વર્ષમાં તેમને ઇંગ્લેન્ડમાં ગાયલા દિવસો નીચે મુજબ આપેલા છે તો ઘણા વિદ્યાર્થીઓ અહીંયા મિસ્ટેક કરે છે જોયું છે કે દાખલો બહુ સિમ્પલ છે મને થિયરી આવડે છે દાખલો આવડે છે એટલે દાખલો ઘણી કરો તો ડાયરેક્ટ સ્ટાર્ટ નહીં કરો ત્યાંથી જો આજે વસવાટના દિવસો કે છે ઇંગ્લેન્ડના છે આપણે ભારતની ગણકાર કરીએ છીએ ભારતમાં રહેતાનો દરજ્જો નક્કી કરીએ છીએ બરાબર છે તો સૌથી પહેલા આ પોઈન્ટ રાખવા તમારે ભારતમાં એના વસવાટના દિવસો શોધવા પડશે ભારતમાં રહેઠાણના દિવસો શોધવા પડશે તો કઈ રીતે શોધાશે સિમ્પલ જ છે આપને ખબર છે વર્ષના દિવસો કેટલા હોય ત્રણસો ને પાસઠ હોય એમાં ત્રણસો અઢાર દિવસ એ રહ્યો છે બીજું કે તારીખ જો પાછલા વર્ષની આખની તારીખ છે એટલે તમે જો વર્ષ પ્રમાણે લખવું હોય તો વર્ષ કયું કહેવાય પાછલું વર્ષની આખરે તારીખ એટલે આખરે તારીખ એકત્રીસ નો પંદર વર્ષ પૂરું થાય છે એટલે ક્યારે સ્થાપ છે ચૌદમાં પંદર કેવા જ રીતે આ કયું કેવાશે પંદર સોલ સોલ સત્તર સત્તર અઢાર અને આ કેવાશે અધાર ઓગણીસ હવે દિવસો શોધવાનું સિમ્પલ છે ઇંગ્લેન્ડમાં એકસો પચાસ દિવસ ઇંગ્લેન્ડમાં રહ્યો છે ત્રણસો પચાસ માંથી એકસો પચાસ તમે માઇનસ કરો કેટલા હોય બસો પરંતુ અહીંયા જવા બસો પંદર નહીં આવે કેમ બસો પંદર નહીં આવે કારણ કે આ કયું છે એક સોલ બે હજાર પંદર એટલે કે એક ચાર બે હજાર સોલ એ લીપ વર્ષ છે જેમાં ફેબ્રુઆરી મહિનો આવે છે બરાબર છે બે હજાર સોળમાં કેટલા દિવસ આવે છે ત્રણસો છાસઠ થઈ જાય એક દિવસ વધી જાય છે તેના કારણે ફેબ્રુઆરીને કારણે એટલે આ વર્ષના દિવસ ત્રણસો નહીં કેટલા કહેવાય છે ત્રણસો છાસઠ કારણ કે આમાં ફેબ્રુઆરી મહિનો બે હજાર સોળમાં ફેબ્રુઆરી મહિનો આવશે આમાં બરાબર એના દિવસો એક દિવસ વધારે હોય છે ઓગણત્રીસ દિવસ હોય છે એક દિવસ વધી જશે તો ત્રણસો માંથી એકસો પચાસ માઇનસ કરીશું એટલે આવશે બસો ને સોળ ત્યાર પછી બસો એકોતેર દિવસ હાજર છે ત્રણસો પાસઠ માઇનસ બસો એટલે આવશે ચોરાણું અહીં આવશે પંચાવન અહીંયા આવશે 185 પંચ્યાસી તો યાદ રાખજો દાખલો જોઈને વાંચવા નહીં દાખલામાં શું પૂછેલું છે કોઈ દરજ્જો મુસાફરી કરી નથી એક પાંચ ચૌદ પહેલા તેઓ વિદેશની મુસાફરી કરી નથી છે ભારતીય નાગરિક બરાબર છે તો એ પહેલી વખત એ ઇંગ્લેન્ડ જાય છે એક પાંચ બે હાજર ચૌદ માં પહેલા તે ભારતના જ રહેવાસી હતા તો હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણે જે દાખલોના સ્ટેપ છે તે રીતે દાખલાની શરૂઆત કરીએ તો તો સૌથી આપણે શું કરીશું આપણે જે રહીસ માટેની જે મૂળભૂત શરતો છે શરત આપણે ચેક કરીશું તો જો શ્રી કોહલી આકારની વર્ષ પાછલું વર્ષ આપણે લખી દીધું ઓગણીસ વીસ ઓગણીસ એનું પાછલું વર્ષ છે હવે રહીસ માટેની જે બે મૂળભૂત શરતો છે પહેલી બે શરત કઈ છે પાછલો વર્ષ અઢાર ઓગણીસ દરમિયાન એકસો બ્યાસી દિવસ ભારતમાં હાજર હોવો જોઈએ અને પાછલા વર્ષ અઢાર ઓગણીસ દરમિયાન સાહીઠ દિવસ અને તેની અગાઉના ચાર વર્ષમાં ત્રણસો પાસઠ દિવસ ભારતમાં હાજર હોવો જોઈએ તો આપણે જોઈએ પાછલો વર્ષ અઢાર ઓગણીસમાં કેટલા દિવસ હાજર છે એકસો પંચ્યાસી દિવસ હાજર છે બરાબર છે આ શરતનું પાલન થાય છે બીજી શરત શું છે પાછલા વર્ષમાં કેટલા જોઈએ બીજે પાછલા વર્ષમાં સાહીઠ જોઈએ તેની સામે ત્રણસો છે અને તેની અગાઉના ચાર વર્ષમાં ત્રણસો ને પાસઠ તો અગાઉના ચાર વર્ષ એટલે અગાઉના ચાર વર્ષ કયા આવશે આ પાછલા વર્ષ છે અઢાર ઓગણીસ એની અગાઉના ચાર વર્ષ એટલે પંચાવન ચોરાણું બસો સોળ ને સુડતાલીસ તમે આ બધાનો સરવાળો કરો તો જવાબ આવશે ચારસો બાર એટલે આમાં જવાબ પણ શું આવશે યસ બંને શરતોનું અહીંયા પાલન થાય છે તો શ્રી કોલી રહીશ માટેની મૂળભૂત શરતો પૈકી બંને શરતોનું પાલન કરે છે તેથી તેનો રહેતાનો દરજ્જો કયો કહેવાશે રહીશ ગણાશે બરાબર છે તે શું કહેવાશે રહીસ કહેવાશે ઓકે ત્યાર પછી રહીશનો દરજ્જો મળે તો આપને ખબર છે બેમાંથી એક પણ શરતનું પાલન થાય એટલે રહીસનો દરજ્જો મળી જાય અને એવી સિચ્યુએશનમાં આપણે હવે વધારાની બે શરતો પણ ચેક કરવી પડશે કે શું તે વધારની બે શરતોનું પાલન કરે છે કે નહીં તેમાં પહેલી શરત છે પાછલા વર્ષની અગાઉના દસ વર્ષમાં ઓછામાં ઓછા બે વર્ષમાં તે રહીસ હોવો જોઈએ તો પાછલું વર્ષ છે અઢાર ઓગણીસ એની અગાઉના દસ વર્ષ પણ દાખલામાં કેટલા આપે આપણી પાસે ચાર વર્ષ છે તો આપણે ચાર વર્ષ જ લઈશું તો આ ચાર વર્ષમાં તે રહીશ છે કે નહીં તે આપણે નક્કી કરીશું ઓકે તો વિદ્યાર્થીઓ અહીંયા એક પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે આ દાખલો કેટલા માર્ક્સનો છે ચાર માર્ક્સનો છે દાખલો કેટલા માર્ક્સનો છે ચાર માર્ક્સનો છે તમે વિચારો ચાર માર્ક્સમાં આટલી ભરી આપણે ગણતરી કરો અને આ ગણતરી કરી આપણે ગણતરી કરવી કરવી પડે છે પરંતુ આમાં પણ તો તમે માઇન્ડ છો તમને ખબર પડી જવી જોઈએ કે દરજ્જો કયો આવશે તે આટલી ગણતરી પરથી આગળની ગણતરીનો ખ્યાલ આવી જવો જોઈએ ચલો આપણે ચેક કરીએ ચૌદ પંદર પંદર સોળ સોળ સત્તર સત્તર હજાર તો સૌથી પહેલા આપણે સત્તર હજાર માટે રહીશ છે કે નહીં તો આપણે કઈ રીતે ચેક કરતા હતા આપણે જોતા હતા આ બેમાંથી કોઈ એક શરતનું પાલન થઈ જાય એટલે રહીશ છે ઓકે તો આમાં ચેક કરીએ પહેલું એકસો પંચ્યાસી દિવસ છે નથી એટલે પહેલું તો નો આવે છે બીજું એકસો પંચ્યાસી ને બદલે પંચાવન જ છે એટલે બીજી શરતનું બી પાલન નહીં થતું એટલે આમાં તો એ નથી બરાબર છે આમાંથી ચેક કરીએ તો એકસો પંચ્યાસી તો નથી એટલે અહીંયા નો આવશે હવે આમાં જોઈએ તો સાઈઠ દિવસ તો સાઈઠ દિવસ તો છે ચોરાણું દિવસ છે બરાબર છે તો આ બીજો પોઈન્ટ જો ભૂલી ગયા હોય ચેક થાય તો વિડિયો જોઈ લેજો રેગ્યુલર વિડીયો છે બરાબર છે આઈ તો બીજો કે ત્રીજો વિડિયો છે ચેપ્ટરને એમાં ડિટેલમાં સમજાવેલું છે તો જોઈએ હવે બે હજાર સોળ સત્તરમાં વાત કરીએ ચોરાણું દિવસ હાજર છે એકસો પંચ્યાસ પંચ્યાસી સામે ચોરાણું છે એટલે નો હવે જોઈએ તો એકસો પંચ્યાસી સામે ચોરાણું સોરી સાઠ દિવસને બદલે ચોરાણું દિવસ હાજર છે એટલે સાઈઠ તો પૂરા છે બરાબર છે ફરીથી બીજી શું છે કે બે વર્ષમાં ત્રણસો પાસઠ થશે તો ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે કે બસો સોલ પ્લસ સુડતાલીસ એટલે કેટલા થાય બસો ને ત્યાંસઠ આપણે કે બસો દિવસ જ હાજર છે તો એ વાત ખોટી છે ત્રણસો દિવસ હાજર છે તેને કે આમાં શું કીધું છે તે જુઓ તમે આ ગણતરી નહીં કરો તો પણ ચાલે તમે ડાયરેક્ટ જ લખી શકો છો કે બે વર્ષમાં તે રહીશ છે કારણ કે પાછલા વર્ષની અગાઉના દસ વર્ષ તો પાછલ વર્ષ આમાં જુઓ અઢાર ઓગણીસ છે બરાબર એની અગાઉના દસ વર્ષ એટલે સત્તર હજાર સત્તર હજાર સોળ સત્તર પંદર સોળ ચૌદ પંદર સત્તર હજાર સોળ સત્તર પંદર સોળ ચૌદ પંદર પછી તેર ચૌદ બાર તેર અને એક આઠ નવ હવે આમાં એક પોઈન્ટને સમજવાનો છે દાખલામાં તમને કયા વર્ષના દિવસ આપેલા છે તો ચૌદ પંદર મુસાફરી કરી પાંચ ચૌદ પહેલા તેઓ વિદેશની મુસાફરી કરી જ નથી એક પાંચ ચૌદ પહેલા એટલે કે આ દરેકે દરેક વર્ષ એ હશે ભારતમાં જ હશે ને કારણ કે ભારતીય નાગરિક છે એ ભારતીય નાગરિક છે અને એક પાંચ ચૌદ પહેલા વ્યક્તિ વિદેશ ગઈ જ નથી તો કોમન છે કે આ બધા વર્ષ તો એ શું હશે ભારતમાં જ રહેતો હશે ને ત્રણસો 365 ત્રણસો પાસઠ દિવસ બધામાં તો અહીંયા કોમન સેન્સનો પોઈન્ટ છે કે આ બધા દિવસે ભારતમાં જ રહ્યો છે તો આવી સિચ્યુએશનમાં તમારે જે શરતો છે ચેક કરવાની જરૂર નથી બરાબર છે તો આજ દાખલાનો પોઈન્ટ છે કે ચાર માં ગણતરી તમારે વધારે નથી જ કરવાની તમારે આ શરત ચેક કરે ને બસ આ શરત લખવાની છે હવે તમે કયોમાં પાલન થયું છે કે નહીં થયું કોમન છે કેટલા વર્ષ એક બે ત્રણ ચાર પાંચ છ વર્ષ તો આ જ છે ભાઈ તમે આમાં ચેક કરો એમાં એકબીજા એક બે એકસ્ટ્રા મળી જશે તો અહીંયા બે વર્ષનું જે પાલન થયું છે શરતનું પાલન થાય છે બરાબર છે તો સૌથી પહેલો શરત આ કે શરતનું પાલન કરે છે ખ્યાલ આવી ગયો તો દાખલામાં આ પોઈન્ટ છે તમારે આ ભાઈ કોઈ ગણતરી નહીં કરે આજ લખી દેવાનું હવે આમાં પણ પાછલા વર્ષની અગાઉના સાત વર્ષ દરમિયાન સ્કૂલ સાતસો ત્રીસ કે તેનાથી વધુ દિવસ ભારતમાં હાજર છે હવે તમે દિવસ ગણવા જશો બરાબર છે તો તમે દિવસ ગણશો આ તો સુડતાલીસ બસો સોળ ચોરાણું પંચાવન તો આ રીતે જવાબ આવશે તો કેટલા દિવસ આવશે ચારસો એટલે તમને શું લાગશે કે સાતસો દિવસ અહીંયા પૂરા નહીં થતા તો આ ગણતરી પણ તમારી ખોટી છે કારણ કે અહીંયા તમે જો સાત વર્ષ એટલે છેલ્લા ત્રણ વર્ષ કરી દો તો આ છેલ્લા ત્રણ વર્ષને ત્રણસો પાસઠ ત્રણસો પાંસઠ ત્રણસો પાસઠ હજાર દિવસ અહીંયા થઈ જશે એટલે અહીંયા પણ ગણતરી જરૂર નથી ડાયરેક્ટ તમારે શું લખી દેવાનું યસ આ શરતનું બી પાલન થાય છે ખેડાઓ તો ચાર માર્ક્સ એના તો ચાર માર્ક્સ એમને નથી આવી પણ આ જ કારણસર તમારે શરત ચેક કરવાની કઈ જરૂર જ નથી બરાબર છે કારણ કે બે હજાર ચૌદમાં પહેલા વિદેશમાં ગયા જ નથી એટલે ભારતમાં જતો બરાબર છે એટલે એટલે વાત કરીએ આપણે છેલ્લા દસ વર્ષનું આપણે લઈએ છીએ છ વર્ષો પૂરેપૂરું ભારતમાં છે અને સાત વર્ષમાં જોયેલા ત્રણ વર્ષ કર નાખે તો આ શરૂઆતના સાત વર્ષ તો એમાં ત્રણ વર્ષ તો પૂરેપૂરું ભારતમાં છે એટલે આ સાતસો ત્રીસ દિવસ બી આરામથી થઈ જશે અને બે માટે રહીશ પણ એ બની જ જશે એટલે બંને શરતનું પાલન થાય છે એટલે એનો દરજ્જો કયો બનશે રહીશ અને સામાન્ય રહીશ ઓકે એમાં ફાઇનલ સ્ટેટસ કયો આવશે રહીશ અને સામાન્ય રહીશ રહીશ તો બની જ ગયો સાથે સાથે સામાન્ય રહીશ પણ કહેવાશે ઓકે તો આની સાથે આપનો પેપર પૂરું થાય છે